નમસ્કાર જય હિન્દ જય ભારત ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ચેત્ર વસાવાને ઓપન ચેલેન્જ આપી હતી ડિબેટ કરવાની એમણે ટાઈમ આપ્યો તો સ્થળ આપ્યો તો આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજનો હીરો છે અને આદિવાસી સમાજ આખાનો ભવિષ્ય છે એમણે તમે ચેલેન્જ કરી અને ચેલેન્જ કર્યા બાદ તમે ભાગી ગયા આવ્યા જ નહીં તમે હાઈટ જુઓ ભાજપના સાંસદ સ્થળ અને સમય કહે છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા એને સ્વીકારે છે તો ચેતરભાઈને પોલીસ રોકી રહી છે કેવી તાનાસાય છે એક તો તમારે ડિબેટ માટે આવવું નથી અને જે ખુલ્લી ચેલેન્જ છે ચેતરભાઈ વસાવા રાજપીપળા જાય એમાં પોલીસ રોકી રહી છે રાજપીમા પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તાકાત ન હોય ને હિંમત ન હોય ને સચનો સામનો કરવાની તો ચેલેન્જો આપાય નહીં અને ચેલેન્જો આપો ને તો ચેલેન્જો પૂરી કરવાની તાકાત રાખો આદિવાસી સમાજનો સાચો હીરલો છે માનનીય શ્રી ચેતરભાઈ વસાવાના જી તો પાંચ છે પચાસ હોત ને તો ગુજરાતના નાગરિકો માટે એવા અવાજ ઉઠાવત કે ખબર પડત કે વિપક્ષ કોને કહેવાય આજે માનનીય મનસુખભાઈ હું ફરીથી અપીલ કરું છું કે જાઓ સ્થળે પહોંચો તમારો વચન નિભાવો એપ્રિલ ફૂલ ગુજરાતને ન બનાવો તમારા નેતાઓ અને તમે બધાએ અત્યાર સુધી એ બનાવતા રહ્યા છો આદિવાસી સમાજના મુદ્દે ડિબેટ કરો આદિવાસી સમાજમાં તમે આટલા વર્ષોથી મંત્રી છો મંત્રી રહ્યા છો સાંસદ રહ્યા છો આદિવાસી સમાજ માટે શું શું અવાજ ઉઠાવ્યું શું શું કામગીરી કરી અને શું કરવાનું છે એની ચર્ચા કરો જાઓ અને ચૈત્રભાઈને તમે હેલ્ધી ડિબેટ કરો અને લો કે તમને ઉપરથી દબાણ આવ્યું હોય દિલ્હીથી કે નથી જાવ નરેન્દ્રભાઈનો તો નરેન્દ્રભાઈને કહી દો મારે આદિવાસી સમાજ માટે લડવાનું છે મારે અવાજ ઉઠાવવાનો છે મેં ઓપન ચેલેન્જ આપી છે તો જવું જોઈએ તમારે એટલે મારી વિનંતી છે કે આ ડિબેટ હેલ્થી થવી જોઈએ જય હિન્દ ભારત